આ બાજુ દૂર દેખાય છે એ કન્વેન્શન સેન્ટર છે આ મેઇન બિલ્ડિંગ છે આ મેઇન એન્ટ્રન્સ છે એનું હેલો ફ્રેન્ડ્સ કેમ છો મારું નામ અમિત છે અને હું જાગ્યા ત્યારથી ભાગ્યા તમારી ગુજરાતી ચેનલ પર અમેરિકાથી તમારું પાછું સ્વાગત કરું છું હું આ વિડીયોની સાથે ઓફિશિયલી પેન્સિલ્વેનિયા વિઝિટની વિડીયો સિરીઝ ચાલુ કરું છું થોડા દિવસ માટે હું પેન્સિલ્વેનિયા ફરવા માટે આવેલો છું મારા ફેમિલી જોડે આ સિરીઝમાં હું તમને પેન્સિલ્વેનિયાનું ખૂબ જ ફેમસ કાલાહારી રિસોર્ટ છે જેની અંદર ખૂબ જ મોટો વોટર પાર્ક છે તેની હું વિઝિટ કરાવીશ મેં એકદમ સ્પેશિયલ સ્વીટ બુક કરેલો છે અને સ્વીટ કેવો છે અને કેટલા ડોલર મેં આપેલા છે તેના એ પણ હું તમને એમાં જણાવીશ તો મજા કરીશું મારી જોડે તમે પણ મજા કરજો બોસ્ટન સિરીઝને જે તમે પ્રેમ આપેલો તેવો જ પ્રેમ પેન્સિલ્વેનિયાની સિરીઝને પણ આપશો તેવી આશા રાખું છું ચાલુ કરીએ આપણે આજની ધમાલ અમે લોકો ફેમિલી સાથે અહીંયા આવેલા છીએ કાલાહારી રિસોર્ટમાં અત્યારે વેધર થોડું વિન્ડી છે એટલે મારા વાળ ઉડી રહ્યા છે આઈ હોપ યુ ગાઈઝ ડોન્ટ માઇન્ડ તો મારી પાછળ જે તમને દેખાય છે તે છે કાલાહારી રિસોર્ટનું મેઇન એન્ટ્રન્સ અને એ લોકોના ત્રણ મેજર બિલ્ડિંગો છે હું તમને બતાડું અને એ બિલ્ડિંગો બતાડું તે પહેલા એનો પાર્કિંગ લોટ તમે જોઈ લો મારી પાછળ ઘણો મોટો પાર્કિંગ લોટ છે ટોટલ હું અંદાજો લગાવું તો લગભગ 500 જેટલી કાર્સ આવેલી હશે અત્યારે અહીંયા આગળ આ બાજુ દૂર દેખાય છે એ કન્વેન્શન સેન્ટર છે આ મેઇન બિલ્ડિંગ છે આ મેઇન એન્ટ્રન્સ છે એનું અને આ બધી જ હોટલના રૂમ્સ છે અહીંયા રિસોર્ટના રૂમ્સ છે અંદર રોકાવા માટેના લગભગ 1000 રૂમ હોય એવું લાગી રહ્યું છે મને બાકી મને એક્ઝેક્ટ રૂમ નંબર ખબર નથી કેટલા હશે અંદર પણ એટલીસ્ટ 1000 તો હોવા જ જોઈએ તો મિત્રો મારી પાછળ જે છે તે એન્ટ્રન્સ છે મેઇન અને ત્યાં આગળ બધી કાર્સ આવી રહી છે પોતાનો સામાન લોકો કાઢી રહ્યા છે અહીંયા આગળ એ લોકોએ વેલે પાર્કિંગની સિસ્ટમ પણ આપેલી છે એ લોકો $40 ચાર્જ કરે છે વેલે પાર્કિંગ માટે હવે વેલે પાર્કિંગમાં એવું છે કે અમેરિકામાં સિસ્ટમ છે તમે જાણો છો ટીપ આપવાની તો ટીપ આપવાની સિસ્ટમ પ્રમાણે આજે વેલેની જે ગાડી લઈ જતા હોય છે ને એ લોકોને બી લોકો $20-$20 $50-$50 એવી બી ટીપો આપતા હોય છે ખાસ કરીને જેની પાસે અઢળક પૈસા છે એ લોકો હવે આ જે રિસોર્ટ એ લોકોએ આખો બનાવ્યો છે આખો આફ્રિકન જંગલ સફારીના થીમ પર એ લોકોએ બનાવેલો છે અહીંયાથી અંદર જવાનું છે ચાલીને અને તમે ઝીબ્રા ક્રોસિંગ બી જુઓ ડિઝાઇનર મૂકેલા છે એ લોકોએ ઝીબ્રા ક્રોસિંગ અંદર જવા માટે તો બહાર પાર્કિંગના એરિયામાં મોટા ભાગની કાર્સ જે નોટિસ કરી એ બધી ન્યૂ જર્સીથી આવેલી હતી મોટાભાગની કાર્સ તો મારી પાછળનો જે એરિયા તમને દેખાઈ રહ્યો છે એ રજિસ્ટ્રેશન ડેસ્ક છે ત્યાં આગળ લોકો લાઇનમાં ઊભા છે રજિસ્ટ્રેશન કરાવવા માટે અને એ લોકોએ કિયોસ પણ આપેલો છે ત્યાંથી પણ તમે તમારું રજિસ્ટ્રેશન ઓનલાઈન તમે કરેલું હોય તો તમે કરાવી શકો છો આ રિસોર્ટમાં તમારે ફરવા આવવું હોય તો સ્પ્રિંગ ટાઈમ અને સમર ટાઈમ બેસ્ટ સમય છે અહીંયા આવવા માટે આ રિસોર્ટનો ચેકઇન ટાઈમ સાંજે 4 વાગ્યાનો છે અને ચેકઆઉટ ટાઈમ 11 વાગ્યાનો છે જો તમે એક જ નાઇટ માટે રૂમ બુક કરાવેલો હોય તો આગલા દિવસે આવી જવાનું સવારે 10 વાગે 10 વાગ્યાથી તમે વોટર પાર્ક અને બાકીની બધી જ એમિનિટીઝ યુઝ કરી શકશો આ રિસોર્ટની અંદર તમારા રૂમ સિવાય જ્યારે તમારો રૂમ 4 વાગ્યાની આજુબાજુ રેડી થશે ત્યારે તેઓ તમને ટેક્સ્ટ મેસેજ કરીને કહી દેશે કે હવે તમારો રૂમ રેડી છે અને તમે તમારા રૂમમાં જઈ શકો છો આ મારી પાછળ તમને દેખાય છે આ આઈસ્ક્રીમની શોપ છે અને આ બાજુ એ લોકોએ કોફીની શોપ રાખેલી છે સવારે બ્રેકફાસ્ટ કરવા માટે આવવું હોય તો મારી પાછળ જે એરિયા તમને દેખાય છે આખો લોબીનો એરિયા છે તો મિત્રો મારી પાછળ તમને જે દેખાઈ રહ્યો છે એનો ઇન્ડોર વોટર પાર્ક છે ખૂબ જ મોટો છે હું અંદર જવાનો છું હું અંદર જઈને થોડું ઘણું શૂટિંગ કરીશ ને મારી ઈચ્છા છે કે અંદર જઈને પછી પાણીમાં પડું સીધું મેં સાંભળ્યું છે કે બહુ લાઉડ મ્યુઝિક વાગતું હોય છે અંદર
आज અહીંયા આગળ ઘણા બધા લોકો આવેલા છે, ખબર નહીં કેટલા હજારોની સંખ્યામાં લોકો આવેલા એવું લાગે છે। મારી પાછળ તમને દેખાય છે મેક્સિકન રેસ્ટોરન્ટ છે, કાંટા દેખાય। અને હું વોટર પાર્કની અંદર જવાનો છું, ત્યાં આગળ જતા પહેલા નીચે લોકોએ કિડ્સનું આર્કેડ બનાવેલું છે અને આર્કેડમાં એકદમ ઘોંઘાટીયો અવાજ હશે, બધા છોકરાઓ બધા મશીનમાં રમતા હોય છે। લેટ્સ ગો ડાઉન અને તમને બતાડું કિડ્સનું આર્કેડ કેવું છે। મારું ચેક ઇન કરાવી લીધું છે, મારો રિસ્ટબેન્ડ મને મળી ગયેલો છે, એટલે હવે આખા રિસોર્ટની અંદર હું જ્યાં એ લોકો પરમિશન આપે ત્યાં આગળ ફરી શકું છું। આ જે રિસ્ટબેન્ડ છે એ તમારી એન્ટ્રી છે, તમે વોટર પાર્કમાં એન્ટર થઈ શકો છો રિસ્ટબેન્ડનો યુઝ કરીને। ઇવન તમારા ડોર જે તમારો રૂમ તમે જે લીધો હોય એ રૂમમાં પણ તમે આ રિસ્ટબેન્ડને લીધે ઓપન કરી શકો છો। મારી પાછળ જે લાઈન તમને દેખાઈ રહી છે એ એકચ્યુઅલીમાં અંદર વોટર પાર્કની અંદર જવાની લાઈન છે, ત્યાં મારે રિસ્ટબેન્ડનો યુઝ કરીને અંદર એન્ટ્રી મળશે મને। ચાલો જઈએ અંદર વોટર પાર્કની અંદર। ઓલરાઈટ તો ગાઈઝ, હું વોટર પાર્કની અંદર આવી ગયો છું। મારું ફેમિલી જે આવેલું છે ઓલરેડી એ લોકો સ્વિમિંગ કોસ્ટ્યુમ પહેરીને એ લોકો બધા ઓલરેડી અંદર પાણીમાં ઉતરી ગયેલા છે। હવે એ લોકો મારી રાહ જોઈ રહ્યા છે, એટલે હું ફટાફટ મારા કપડાં ચેન્જ કરીને અંદર જઉં છું પાણીમાં પડવા માટે। મારે જે રાઇડ કરવી છે એ છે લેઝી રિવર, અહીં આગળ છે, લેઝી રિવરની રાઇડ કરવાનો છું। આ લોકોના વોટર પાર્કમાં એક વસ્તુ મને સારી એ જોવા મળી કે એ લોકોએ ઘણા બધા લાઈફ ગાર્ડ રાખેલા છે અહીંયા આગળ, એટલે બહુ સારું કહેવાય કારણ કે એટલા બધા છોકરાઓ છે અહીંયા આગળ, ક્યારે કોઈ ડૂબી ડૂબી જાય તો તકલીફ થઈ જાય। તમારા માટે એક પ્રશ્ન છે મને કે તમારો સૌથી પ્રિય અથવા સૌથી ફેવરેટ વોટર પાર્ક કયો છે તે મને કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો, અને એ વોટર પાર્ક ક્યાં આવેલો છે તે પણ મને કોમેન્ટમાં ખાસ લખીને જણાવજો। તો મિત્રો, હું ઉપર જઈ રહ્યો છું, હવે બહાર નીકળવાનો ટાઈમ થઈ ગયો છે, એલિવેટર આવશે એની રાહ જોઉં છું। આ મેં પ્રેસ કરીને રાખેલું છે બટન ઉપર જવા માટે। તો મિત્રો, આ હતી નાની કાલાહારી રિસોર્ટ વોટર પાર્કની યાત્રા। આઈ હોપ કે તમને વોટર પાર્ક અને રિસોર્ટ ગમ્યો હશે। જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર જો નવા હો તો સબસ્ક્રાઈબ કરજો, ઓલરેડી સબસ્ક્રાઈબ કરેલી હોય ચેનલને તો થેન્ક યુ સો મચ,
મળીશું આપણે પાછા નવા વિડીયોમાં પેન્સિલવેનિયાના. ત્યાં સુધી તમે લોકો કરો જલસા.